સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાસ્તા માટે હલકું ફૂલકું કંઈ ખાવાનું મન થાય તો આજે આપણે બનાવીશું ઘઉંના ફાડા અને મગની દાળની પૌષ્ટિક એવી વેજીટેબલ ખીચડી. એકદમ ઝટપટ બની જાય છે અને બધાને બહુ જ ભાવશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા અડધો કપ ઘઉંના ફાડા લીધા છે, જે ફાડા લાપસી માટે વાપરીએ એ જ. અડધો કપ પીળી મગની દાળ, ફોતરાવાળી પણ તમે અહીંયા લઈ શકો છો, મેં પીળી લીધી છે. બેને સારી રીતે મિક્સ કરી દઈશું અને 2-3 પાણીથી ધોઈ અને થોડું પાણી ભરી અને 15 મિનિટ જેવું પલાળી દઈશું. એ પલળે ત્યાં સુધીમાં આપણે પ્રેશર કુકરમાં એનો વઘાર કરી લઈશું. તો પ્રેશર કુકરમાં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ લેશું. એકલું ઘી પણ લ્યો તો પણ ચાલે. અને એમાં 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું, મીઠા લીમડાના પાન 15-20 જેટલા, અને મારી પાસે અહીંયા ફ્રેશ લીલા વટાણા છે એટલે મેં એ 1/2 કપ ઉમેર્યા. 1/2 કપ ઝીણું કાપેલું ગાજર, 1/2 કપ ઝીણા કાપેલા બટેટા, 1/2 કપ ફણસી ઉમેરીશું. તો અહીંયા શાકભાજી જે પણ હોય એ તમે નાખી શકો છો. અહીંયા તમારે બટેટા ન વાપરવા હોય તો ન વાપરો તો પણ ચાલે. મીડિયમ ફ્લેમ પર 3-1 મિનિટ જેવું બધા શાકભાજીને સાતળી લઈશું. શાકભાજી સતળાઈ જાય એટલે 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું. તો 1 મિનિટ જેવું થવા દેશું. 1 મિનિટ જેવું થાય એટલે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં મીઠું 1 ટીસ્પૂનથી થોડું ઉપર કે પછી સ્વાદ પ્રમાણે 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દેવાનું. સાથે 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. તીખું બહુ મરચું નહીં ઉમેરવાનું, માત્ર થોડું જ ઉમેરવાનું છે. અને 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું. મિક્સ કરી દઈશું. અને હવે ફાડા અને દાળ પલળી ગયા છે એને આપણે ચારણીમાં નિતારી દઈશું. મસાલાઓને અહીંયા મેં 2 મિનિટ જેવું સાતળી લીધું છે સ્લો ફ્લેમ પર. અને હવે આપણે એમાં 2 મીડિયમ ટમેટા આ રીતે ઝીણા કાપીને ઉમેરી દઈશું. આ ખીચડીમાં મેઇન ટમેટાનો સ્વાદ છે, તો ટમેટા તમારે ખાસ કરીને વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો છો. ટમેટા ઉમેરી અને ટમેટાને થોડા વાર માટે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. અને હવે હું એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશ. તો હિંગ આપણે શરૂઆતમાં વઘારમાં જ ઉમેરવાની હતી, હું ભૂલી ગઈ એટલા માટે મેં અત્યારે ઉમેરી છે. અને હવે નિતારેલા દાળ અને ઘઉંના ફાડા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું ઘી જો તમારે ઉમેરવું હોય તો જ ઉમેરવાનું છે, ઓપ્શનલ છે. પણ કોઈ પણ ખીચડી તમે બનાવો તો એમાં ઘીનું પ્રમાણ થોડું સારું એવું રાખો તો ખીચડીનો સ્વાદ એકદમ સારો એવો આવશે. સાથે થોડું મીઠું ઓછું છે એટલે મેં થોડું ઉમેરી દીધું, 1/2 ટીસ્પૂન જેટલું, અને મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો આપણે અહીંયા 1/2 કપ દાળ અને 1/2 કપ ઘઉંના ફાડા લીધા છે એટલે ટોટલ 1 કપ આપણે 2 વસ્તુ થઈને લીધી છે. તો એ માપે આપણે 3 કપ પાણી ઉમેરવાનું છે. તો ખાસ એ ધ્યાન રાખવાનું છે. 3 કપ મેં પાણી ઉમેરી દીધું છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે આપણે પાણીને ઉકળવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો થોડું ઉકળવા લાગ્યું છે. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. પછી ગેસની આંચ બંધ કરી પ્રેશર નીકળવા દઈશું. પ્રેશર નીકળી જાય એટલે ઢાંકણ ખોલી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી આ દલિયા અને મગની દાળની ખીચડી કે ફાડા કે મગની દાળની ખીચડી તૈયાર છે. આ ખીચડી થોડી ઢીલી જ ખાવામાં વધારે સારી લાગે છે. તો તમે કોઈ પણ અથાણા સાથે કે તમને જો કઢી સાથે ખાવી હોય તો પણ ખાઈ શકો. એકલી ઉપર થોડું ઘી નાખીને તમે ખાશો પાપડ સાથે તો પણ બહુ ટેસ્ટી એવી લાગે છે. તો આવી જો તમને હેલ્ધી ફાડા અને મગની દાળની ખીચડી ન બનાવી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.